दक्षिण गुजरात सहित नवसारी में सौथी वधु वरसाद वरस्यो छे। परंतु नवसारी विजयपुर पालिका तंत्र ना अर्धड़ वहीवट ना नमूनारूप बनेलू शहर नु गाम तड़ाव हजी पण भरायो नथी। लाखों रूपया नो खर्च करी तैयार करायेलु आ तड़ाव आजे एक वरसादी खाबोचियु बनीने रही गयु छे। नवसारी शहर में तत्कालीन विजयपुर नगरपालिका द्वारा रूपया 90 लाख जेटलो खर्च कर गाम तड़ाव नु ब्यूटिफिकेशन करायो हतो। तड़ाव फरते वॉकिंग ट्रेक अने जाड़ी लगावी लोगों ने रमणीय स्थल नी भेट आपवानु वचन पालिकाए आप्यो हतो। परंतु तड़ाव में पानी क्यांथी लावीने भरवुं तेनुं आयोजन पालिका तंत्र करी शक्युं नहोतुं, जेने लई रूपया 90 लाख जेटला मातभर खर्चे तैयार थयेलुं आ तड़ाव ब्यूटिफिकेशन कर्या बाद पण वरसादी खाबोचिया जेवुं लागी रह्युं छे। हाल विजलपुर पालिका नुं नवसारी पालिका में विलीनीकरण थता नवसारी विजलपुर नगरपालिका अस्तित्वमां आवी छे, त्यारे शहेरना लोकोने पण आ तळाव लोक उपयोगी बने, तळावमांथी पीवानुं पाणी शहेरना विजलपुर विस्तारने पूरुं पाडवामां आवे तेवी मांग करी रह्या छे। मारी पाछळ ગીલકડીનો જે આ તળાવ છે એના માટે નગરપાલિકાએ અગાઉ લાખો રૂપિયા ખર્ચા કરેલા હતા। હવે આની અંદર માત્ર વરસાદી પાણી જ આવે છે, બીજું કોઈ પણ પ્રકારનું પાણી આવતું નથી। લાખો રૂપિયા ખર્ચીને પણ આપ જોઈ શકો છો એની જાળીની હાલત કેવી છે, એના બ્લોક બધા બેસી જવાની તૈયારીમાં છે અને તળાવની અંદર માત્ર ગંદુ પાણી અને કચરો જ ભેગો થયેલો છે। કોઈ પણ નગરપાલિકા હવે પછી આટલા રૂપિયા ખર્ચ્યા પછી એનું ધ્યાન આપતું નથી, તો મારી અમને વિનંતી છે કે આનો એવો કોઈ રીતે કચરાનો નિકાલ કરે ને આની અંદર પાણી આવે જેથી પીવાનું પાણી પણ લોકોને મળી શકે। પીવાના પાણીને લીધે આ જે રહેવાસીઓ છે એને ખૂબ જ તકલીફો પડે છે। તો જે રીતે દુધિયા તળાવનું જે આપણે પાણી છે આખા નવસારીમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી, એવી કોઈ વ્યવસ્થા કરીને આની અંદર પાણી આવે અને એ પાણી પીવાના પાણી માટે અહીં ન રહીશું ને મળી શકે એવી સૌને અપીલ છે મારી। જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા એકલો અને વિજલપુર નગરપાલિકા એકલો હતું ત્યારે વિજલપુર નગરપાલિકા દ્વારા વિજલપુર કચેરીની સામે આ વિજલપુર નગરપાલિકા કચેરીની સામે એક તળાવ હતું, તેમાં લગભગ કરોડો રૂપિયાના ખર્ચે તે તળાવને બ્યુટિફિકેશન અને ઊંડું કરવામાં આવ્યું હતું। જ્યારે નવસારી અને વિજલપુર નગરપાલિકાના એકત્રીકરણ કરીને નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે મોટી બની હોય ત્યારે ચોક્કસ આશા સેવાતી હતી કે આ તળાવને જે ઓરમાયું વર્તન છે તે ઓરમાયું વર્તન બંધ થશે, તળાવનો વિકાસ થશે, તળાવમાં પાણી ભરાશે, જેથી જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પાણીનો સ્તર ઉપર આવશે અને લોકોને પાણીની તકલીફ નહીં પડશે। પરંતુ અહીં વિકાસની ગંગા ઊંડી ભરી વહી રહી છે, જે લોકોના કરોડો રૂપિયા તળાવના બ્યુટિફિકેશન અને ઊંડું કરવામાં જે વાપર્યા હતા તે તળાવ હાલમાં જર્જરિત પડ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારની માવજત ન કરવાના કારણે તળાવમાં જે પૈયા વપરાયા તે ખરા અર્થમાં કહું તો લોકોના પૈયા વિકાસમાં વિકાસના પાણીમાં વહી ગયા હોય એમ ચોક્કસ કહી શકાય છે। નવસારી શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું ગામ તળાવ પાલિકાના અર્ધળ વહીવટના કારણે બિસ્માર બન્યું છે। લોકોએ ભરેલા ટેક્સના નાણાંથી ફાળવવામાં આવતી ગ્રાન્ટના રૂપિયા પાલિકાએ તળાવની જગ્યાએ ખાબોચિયામાં ડૂબાડી દીધા છે। તેમ છતાં પાલિકા તંત્ર લાજવાને બદલે ગાજી રહ્યું છે। તળાવમાં પાણી ભરવા મામલે સદંતર નિષ્ફળ રહેલ તંત્ર હવે ફરી એકવાર બ્યુટિફિકેશન માટે ગ્રાન્ટની માંગણી કરવાનું આયોજન કરી રહ્યું છે। જૂની નગરપાલિકાની સામેનું જે આપણું ગામ તળાવ છે એ તળાવ અત્યારે અમે લોકો આયોજનમાં લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ અમારી પાસે હાલમાં 3 તળાવ જે અમે લોકોએ વોટર સપ્લાય માટે રાખ્યા છે, મફતલાલ તળાવ, ચંદન તળાવ, ડોલી તળાવ, એનું અમે લોકોએ વોટર સપ્લાય માટે યુઝ કરવાના છે અને આ જે ગામ તળાવ છે એનું અમે ભવિષ્યમાં બ્યુટિફિકેશન કરીને એનો બ્યુટિફિકેશન તળાવ તરીકે ઉપયોગ કરવાનું એક આયોજન અત્યારે કર્યું છે। હાલમાં અમારી ડિઝાઇનને બધું રેડી થયું છે અને અમે પ્રાદેશિક કમિશનરની કચેરી NTS માટે આપવાની તૈયારી કરી છે। આશા રાખીએ કે 1-2 મહિનામાં અમને મંજૂરી મળી જાય તો એ તળાવ આખું બ્યુટિફિકેશન કરીને સતત અંદર પાણી રહે એવું આયોજન અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। આયોજન વિનાની યોજના બનાવી વિકાસના બળગા ફૂંકતી નવસારી વિજલપુર નગરપાલિકા તળાવ બ્યુટિફિકેશનના નામે વધુ એક વાર પ્રજાના પૈસા ડૂબાડવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।